મિર્ચી મોર્નિંગ. એક એવી એ દિવાળી હતી જ્યારે આપણે ખરેખર દિવાળી મનાવતા હતા. એક એવી એ દિવાળી હતી જ્યારે ફટાકડા અપાવે ને પપ્પા તો દુનિયાનો સૌથી કિંમતી ખજાનો મળી ગયો હોય ને એવું લાગતું, અને ફટાકડા વિચારી વિચારીને વાપરતા. ફટાકડાનું રેશનિંગ થતું. એક બોક્સમાં 10 કોઠી હોય તો 2 કોઠી ધનતેરસ પર, 1 કાળી ચૌદસ પર, 5 દિવાળીએ, 2 બેસતા વર્ષની સવારે અને 1 ભાઈ બીજે, એમ કરકસરથી ફટાકડા ફોડતા અને લૂમમાંથી એક એક ટેટો છુટ્ટો પાડી પાડીને ફોડતા. એક ટીકડીની ડબ્બી આખો દિવસ ચાલતી. ટીકડીને રોલ ને પિસ્તોલ મળે એટલે તમે પોતાની જાતે બચ્ચન સમજવા લાગતા. ટીકડી સાણસીથી ફોડતા, ઈંટના ટુકડાથી ફોડતા અને ચપ્પલ નીચે ઘસી નાખતા. એક એવી દિવાળી હતી જ્યારે ચોપડા પૂજનમાં તમારી ભણવાની બુક્સ મુકાય તો મજા પડી જતી. એવી દિવાળી હતી જ્યારે કાળી ચૌદશના વડા ચાર રસ્તે મૂકવા જવાનું ને પછી પાછું વળીને નહીં જોવાનું, જોઈએ તો બીક લાગતી. એવી દિવાળી હતી જેમાં બધાને ઘરે પગે લાગવા જવાનું ને નવી કડકડતી 5-10 રૂપિયાની નોટો મળે અને પર્સમાં સાચવવાની, ગણગણ કરવાની, કયા કઝિનને કેટલા મળ્યા એમાં કોમ્પિટિશન કરવાની. એક એવી દિવાળી હતી જ્યારે મમ્મીને મઠિયા તળાવવામાં હેલ્પ કરવાની મજા પડતી. ચકરી પાડવા માટે, સેવ માટે પાડોશના આંટીઝ આપણા ઘરે આવે અને ગરમ તેલની સુગંધથી આખું ઘર મગમગતું. ઘૂઘરાની કાંગરી કેવી રીતે પડે છે એમાં ક્યુરિયોસિટી હતી. એક એવી દિવાળી હતી જ્યારે બધા બારગામ નહોતા જતા રહેતા. આપણે પગે લાગવા, સાલ મુબારક કહેવા વગર, ફોન કરે વગર, પૂછે કોઈના પણ ઘરે જઈ શકતા. દરેક ઘરનો યુનિક નાસ્તો હોય. કોઈના હાથના જાડા મઠિયા ભાવે તો કોઈ માસીના હાથનો મગસ, કોઈ કાકીના હાથની ચોળાફળી, આ બધું ચાખવાથી જ પેટ ભરાઈ જતું. એક એવી દિવાળી હતી જ્યારે ગિફ્ટિંગનું મહત્વ નહોતું, ચોકલેટો નહોતી, સાદા આસોપાલવના તોરણ હતા, સાદી રંગોની રંગોળી હતી, બહુ બહુ તો શુભ લાભના સ્ટીકર્સ હતા. એક એવી દિવાળી હતી જ્યારે ભાઈ બીજ પર ભાઈ બહેનના દિલો મળતા અને આજે ખાલી રેસ્ટોરન્ટના બિલો મળે છે. એક એવી દિવાળી હતી જ્યારે આપણે ખરેખર દિવાળી મનાવતા હતા. મિર્ચી પર હું છું ધ્વનિત, તમારી સાથે. જેટલો વોટ્સએપમાં ફોરવર્ડ કરો છો ને એટલો હરખ તમને હકીકતમાં જડે એવી શુભકામનાઓ. હેપી દિવાળી.